નવરાત્રી પતી ગઈ છે. જય સચિદાના આજે નવમો દિવસ, માતાજીના નવરાત્રીના દિવસો આજે પતી ગયા. આપણે જરા ક્વિકલી જોઈ લઈએ. એક મિનિટ. આજે જે માતાજીનું સ્વરૂપ આરાધવામાં આવે છે એ સિદ્ધિદાત્રી કહેવાય. આપણે ફરીથી કહીએ છીએ કે આપણી સામે જીવંત ઉદાહરણ દાદા ભગવાનનો છે, કે એમાં નવે નવ માતાજીના સ્વરૂપ, નવ દુર્ગા સ્વરૂપ પ્રગટ હતા અને એમના દાખલા અને આપણે સમજી પણ શકીએ છીએ એના એમની એમની એ દશાને આપણે બહુ સારી રીતે પ્રમાણિત કરી શકીએ છીએ. તો આજે નવમું સ્વરૂપ જે છે, નવમી શક્તિ છે, એટલે સિદ્ધિદાત્રી માતાજીને કહેવામાં આવે છે. માં સિદ્ધિદાત્રી એટલે એમાં એમ કહેવાય કે બધા જ પ્રકારની સિદ્ધિઓ આપણને પ્રાપ્ત કરાવે એવી એવા એ માતાજી છે. નવમા દિવસની ઉપાસના આ રીતે કરવામાં આવે છે અને શાસ્ત્રીય રીતે એમ કે એને વિધિ વિધાનથી નિષ્ઠાથી કરવામાં આવે તો એમ કે એમને બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય. આ અંતિમ દિવસ છે અને એમનું આપણે આગળ જોઈએ. એમના હસ્તોમાં જમણા હાથમાં, નીચેવાળા હાથમાં ચક્ર છે. આપણે સવારે વાત કરી હતી, મેં કીધું આ પાછું કેમ આવ્યું. એ ચક્ર એટલે સુદર્શન ચક્ર, કોઈ હિંસા કરવા માટેનું એ ચક્ર નથી, પણ સાચી સમજણ એટલે આપણને દોષ રહિત કરી શકે છે. બીજા હાથમાં ગદા છે, એ ગદા એટલે અહિંસક શસ્ત્ર છે કે જેનાથી આપણે વિતરાગ થઈએ. ડાબી બાજુના હાથમાં શંખ છે. હવે આ શંખ જે છે તે એમનો નાદ છે કે જે પુકારીને આપણા આત્માને જગાડે છે ને, અને એમની આઈડી એટલે એમનું શું કહેવાય, એમની દશાનું એમની વાણી પ્રમાણિત થાય છે. પછી બીજા ઉપરવાળા હાથમાં કમળ છે, એ કમળ એમની દશા બતાડે છે કે કેવી રીતે પ્રકૃતિથી પર છે. એમને કમળના પુષ્પ પર આસીન એટલે કે બેસેલા બતાડે છે અને એમનું વાહન સિંહ છે. આ સિંહનું વાહન બતાડવાનો પાછળનો હેતુ એ છે કે એ બહુ ઉદાર છે અને પ્રતાપી છે. હવે આપણે સમજી શકીએ કે દાદાજીની આપણે આજ્ઞા પાળતા એ જેમનું આરાધન છે, જેમની ભક્તિ છે, તો આપણને આવા માતાજી એટલે સિદ્ધિદાત્રી સિદ્ધત્વ આપણું ખુલ્લું કરે, આપણી બધી ઈચ્છાઓ પૂરી કરે અને તો જ આપણો મોક્ષ થાય. પાંચ આજ્ઞામાં આપણને આ બધું દાદાએ આપી દીધું છે એટલે ઔપચારિકતાથી આપણે આ ભાવના કરીએ, માતાજીની આરાધના કરીએ, પણ એનું પ્રમાણ અને છેલ્લું પ્રમાણ શું આવીને ઉભું રહે છે, તો કે સ્યાત વાત વાણી. એટલે આપણી દશા આપણી વાણીથી ખબર પડે અને બીજું આપણી આંખો આખા જગતને નિર્દોષ જોતા જોતા એ આંખો જ એવી થઈ જાય છે, એટલે આંખો એનું પ્રમાણ આપે છે. જે પ્રમાણ આપણને દાદા પાસે મળ્યું એમની નિર્દોષ આંખો, અને એમણે કીધું કે અમે જગતને નિર્દોષ જોઈએ છે તે જ લોકોનું કલ્યાણ કરે છે. ત્યાં સિમંદર સ્વામી પ્રભુ પાસે આપણે એ જ ફળ માંગીએ છે, એને શું કહેવાય છે, ભગવાનનું દ્રષ્ટિ ફળ અને સેવા ફળ. સેવા ફળથી વ્યવહાર ચોખ્ખો થાય અને અને એમની મુખ સેવા એ એમની આજ્ઞાનું આરાધન છે. અને દ્રષ્ટિ ફળ આપણે વિચારી શકીએ છે કે આપણા જવાથી પ્રભુની દ્રષ્ટિ આપણા ઉપર પડશે
અને એ દ્રષ્ટિ પડતા જ આપણું છેલ્લું આવરણ ખસી જશે અને ત્યાં કેવળ પરિણામ ખુલ્લા થશે. આ જબરજસ્ત દાદાની કૃપાથી સામે શ્રીમંદર સ્વામી પ્રભુની કૃપા થવાની છે. એટલે એમ કહે છે ને કવિરાજ, આપણી રાહ જોઈને બેઠા છે કે ક્યારે દાદાના મહાત્મા મહાવીર ક્ષેત્રમાં આવે. જય સચ્ચિદાનંદ. કાલનો પ્રોગ્રામ